હાલમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશ જીવ બચાવવા માટે મથામણ કરી રહ્યું છે. સરકાર હોય કે પછી સરકારી તંત્ર, રાત દિવસ ઉજાગરા કરી કઈ રીતે આ મહામારીથી બહાર આવી શકાય તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ધાનેરા તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું થાવર ગામ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. એકમાત્ર થાવર ગામમાં કોરોના વાયરસના લીધે 8 લોકોના મોત થયા છે. થાવર ગામમાં 2 પેટા આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ આ બંને આરોગ્ય કેન્દ્ર હાલની સ્થિતિમાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. જો કે આજે બપોરના સમયે ગામના આગેવાનોએ પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી તો એક પેટા આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં મળ્યું હતું, તો બીજા નંબરના પેટા આરોગ્ય કેન્દ્રનો દરવાજો અંદરથી બંધ હતો. કોરોના વાયરસના વિકટ સમયમાં ગામમાં રહેતા લોકોને સારવાર માટે ખાનગી દવાખાને જવું પડે છે. જો કે આ બંને પેટા આરોગ્ય કેન્દ્ર ઉપર દિવસ દરમિયાન દર્દીઓને સારવારની સાથે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. હવે સાહેબ, મારી એક નંબર વિનંતી એ સરકાર શરી કે બે દવાખાના આપણે ખાલી ખમ, હમણાં હાલ કોઈ હાજર નથી, કોઈ દાડે મોણસું બીમાર હોય તો આવે તો ક્યાં આનો કણાને વાત કરવી, તો એક ડૉક્ટર કાયમી હાજર રહેવો જોઈએ. અને એવી હમણાં હાલે ગામમાં ભયંકર રોગ છોભરો હોય તે આ દાડા 10 દિવસમાં 8 મૃત છે, કેમ 8 જણા મરી જાય અમારા ગામમાં, અને ઘર ઘર તો 10 જણા ઉત જ છે, મોથા ઢાળી ઢાળીને એવો ખૂબ ભયંકર તાવ આવે અને દવા લઈએ ગોળી અને દીધી, પણ ડૉક્ટર હોય તો સારવાર મળી રહે, તો એક દવાખાને કાયમી રહેતો હોય તો પણ સરકારને વિનંતી કરા. અચ્છા, આપણે બોર્ડમાં જોયું તો 9 થી 4 સમય અને અત્યારે કોઈ હે નહીં, હાલ હાજર નથી, કોઈ જમવા જગ્યા હવે ખબર નથી, પણ હાલ બંધી એ જગ્યા ઉપર અમે ફર્યા સાહેબ હતી, પણ કોઈ વાત ન કરી જમવા ગયા છે તેમ નહીં જ. ધાનેરા તાલુકાના દરેક ગામમાં આરોગ્ય સેવા માટે કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. તાવ, શરદી, ખાંસી સહિતની બીમારી માટે દવાનો જથ્થો પણ સમય અનુકૂળતાએ આપવામાં આવે છે. તેમ છતાં ગામડાની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડવામાં કર્મચારીઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. થાવર ગામના પેટા આરોગ્ય કેન્દ્ર ઉપરનો સમય સવારે 9 થી 4 હોય છે, તેમ છતાં પોતાના નિયત સમયે પણ આરોગ્ય કર્મચારીઓ જોવા મળતા નથી. થાવર ગામના આગેવાન નારણભાઈએ થાવર ગામની આરોગ્યની હાલતને સુધારવા તબીબની માંગ કરી છે. તે સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસથી થતા મૃત્યુ બાદ મૃતકના મૃતદેહને યોગ્ય નિયમો અનુસાર પ્લાસ્ટિક કે અન્ય કોઈ રીતે પેક કરી આપવામાં આવે, જેથી પરિવારના સભ્યોને કોરોના વાયરસનું સંક્રમણ ન થાય. જો અમારા ગામ થાવરની વાત કરવામાં આવે તો સાહેબ, મારા ગામમાં 8000 વસ્તીનું ગામ છે, મોટું ગામ છે, અને મારા ગામમાં હમણાં ખૂબ જ રોગચાળો ફાટી નીકળેલ છે, અને આ કોરોના સંક્રમણના લીધે દરેક ઘરે બીમાર માણસો છે ને ખૂબ સંક્રમણ, અને અમારા ગામમાં 8 જણાનું મૃત્યુ થયું છે કોરોનાના લીધે. અને બીજું કે મારા ગામમાં થાવર એક પેટા આરોગ્ય કેન્દ્ર અને 2 આવેલા છે, તો એમાં મારી સરકારશ્રીને વિનંતી છે કે એક સારા ડૉક્ટર અહીંયા મૂકે અને કાયમી ઓપીડી થાય એવી એક ગ્રામ પંચાયત તરફથી પણ મેં એક લેટર લખેલો છે આરોગ્ય વિભાગમાં ધાનેરા હેલ્થ ઓફિસર સાહેબને, અને અમારા અહીંયા ઓપીડી એ થાવર 1 અને 2માં રોજ કરવાની જરૂર છે, એમ જ જો ઓપીડી સમયસર નહીં થાય તો અમારા ગામમાં ખૂબ જ કોરોનાનું સંક્રમણ છે અને કોરોના ટેસ્ટ પણ થતા નથી, તો કોરોનાના ટેસ્ટ પણ થવા જોઈએ. અને હમણાં હાલ જો વાત કરવામાં આવે તો હમણાં હાલ થાવર 1 અને 2માં અમે મુલાકાત લીધી, પણ હાલ અત્યારે કોઈ સ્ટાફ હાજર નથી અને લોક મારેલું છે, થાવર 1માં પણ લોક મારેલું છે અને 2માં પણ લોક મારેલું છે. અને બીજી મારી નર્મ વિનંતી છે કે અમારા ગામમાંથી જે લોકો ધાનેરા સારવાર લેવા માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાય છે, તો તેઓ કોરોનાના કારણે જે લોકો મૃત્યુ પામે છે, તો મારી એક વિનંતી છે બધા ડૉક્ટર સાહેબોને કે જે લાશ આપો એમના સગા સંબંધીઓને, તો એમને પેક કરીને એ રીતે આપો તો કોરોનાનું સંક્રમણ ના થાય, એક એ મારી વિનંતી છે. મેં પણ એક ગ્રામ પંચાયતના લેટર પેડ પર પણ એક લેટર લખ્યો છે. બસ મારી એટલી વિનંતી છે કે અમારા ગામમાં ઓપીડી રોજ ચાલુ થાય એવી મારી નર્મ વિનંતી છે. ધાનેરા આરોગ્ય વિભાગ પેટા કેન્દ્ર ઉપરના કર્મચારીઓને સમય બાબતે સમજણની સાથે કોરોના વાયરસથી થતા મૃતદેહને ગાઈડલાઈન પ્રમાણે પરિવારને સોંપે તે મામલે ઝડપી કામ કરવું જરૂરી છે.